ધોરાજીમાં આ પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ. ભાજપ કોંગ્રેસે એકબીજા પર લગાવ્યા આક્ષેપ. પોસ્ટર બાબતે ધોરાજી ભાજપના શહેર પ્રમુખનો આક્ષેપ. ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે. હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. એમનો આક્ષેપ સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે. બે દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કમલમની અંદર સીઆર પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે, એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વીડિયામાં કહે છે કે હું બે દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક જૂથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે વિખવાદ છે વધુ ને વધુ સામે આવશે. હાર જીતનો નિર્ણય તો પ્રજાએ કરવાનો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે લલિત વસોયા સામે આક્ષેપ કરવા સિવાય બીજો કઈ કામ ધંધો નથી. બહુ સ્પષ્ટપણે કહું અને મીડિયા સામે દાવા સાથે કહું છું કે બની ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં છે, એ એના વિડીયોમાં પણ બોલે છે અને વિડીયોમાં લલિત વસોયાને મત દેવાનું નથી કહેતો, પરંતુ એ એમ કહે છે કે આ લોકસભાની ટિકિટ સ્થાનિક માણસને આપી હોત, ભરતભાઈ બોઘરાને આપી હોત, રમેશભાઈ ધડુકને આપી હોત કે ભાઈ જયેશભાઈ રાદડિયાને આપી હોત તો અમે એને જીતાડત. એટલે ભાજપનો જ કાર્યકર બોલે છે અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલા માટે મારી ઉપર આક્ષેપ. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ. જાણવા મળેલ છે કે ધોરાજી વિસ્તારમાં અમુક લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર ચૂંટણીલક્ષી પ્રવાસ કરે છે અને લોકોની વચ્ચે જ છે અને જે કંઈ પોસ્ટર લાગેલા છે એ જે કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાળી ગયેલ છે અને હાડ ભાળી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે. જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટાયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કંઈ પણ કામ હોય એ કામ થઈ શકશે. બીજું કે હાલ જે કંઈ લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જ આવવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે, જેથી કરીને લોકો દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવારને ચૂંટી કાઢવાના છે. જે આ કૃત્ય કરેલ છે એ અસામાજિક કે જે કંઈ ઉમેદવાર દ્વારા કરેલ છે તે પાયા વિહોણું છે, એટલું જ હું કહેવા માગું છું.